આજે આપણે પ્રકરણ એક વાસ્તવિક સંખ્યાઓના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યા છે તેમાં આપણે વાસ્તવિક સંખ્યાઓ અંતિમ બે પ્રમયો ની ચર્ચા કરીશું અને તેના પર આધારિત દાખલાઓની ગણતરી કરીશું તો આ સાથે અલ્લાહના નામ સાથે હું આજના વિડીયોની શરૂઆત કરું છું બિસ્મિલા રહીમ આજના ટોપિક પર જતા પહેલાં ફરી એકવાર આપણે સમય સંખ્યાની ચર્ચા કરી લઈએ તો સમય સંખ્યા વિશે આપણે જાણીએ છીએ તે મુજબ તેને પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય છે તેમજ સમય સંખ્યા જે છે તેનું દશાંત સ્વરૂપ શાંત હશે અથવા તો અનંત અને આવૃત પ્રકારનું હશે તો અહીં આ મુદ્દાઓનું આપણે વારંવાર પુનરાવર્તન કરી ચૂક્યા છે ફરી એકવાર એ મુદ્દાઓ આપણી સમક્ષ છે અને કેટલીક સમય સંખ્યાઓના ઉદાહરણો હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું દરેક વિદ્યાર્થી ધ્યાનપૂર્વક જુએ તો અહીં ઘણી બધી સંખ્યાઓ પીવાયક્યુ સ્વરૂપે છે તો કેટલીક સંખ્યાઓ દશાંત સ્વરૂપના અંદર આપી છે જેમનું દશાંત સ્વરૂપ શાંત છે અને કેટલીક એવી સમય સંખ્યાઓ પણ દર્શાવી છે કે જેનું દશાંત સ્વરૂપ અનંત અને આવૃત પ્રકારનું છે હવે આપણે આ સહજ પુનરાવર્તન પછી આગળ વધીએ તો આપણે બે પ્રમયોની ચર્ચા કરીશું જેમાંનો પ્રમય પ્રથમ પ્રમય પ્રમય એક પોઈન્ટ પાંચ છે જે આપણને દશાન સ્વરૂપ વાળી સમય સંખ્યાઓના છેદ વિશે મુજબ જો કોઈ સમય સંખ્યાનું દશાંત સ્વરૂપ શાંત હોય તો તેના છેદના અંદર બે જ અવિભાજ્ય અવયવો જોવા મળશે અને તે બે અવિભાજ્ય અવયવો બે અને પાંચ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એનું વિધાન જોઈશું તો અહીં આપણને આપ્યું છે કે એ શાંત નિરૂપણ વાળી સમય સંખ્યા હોય તો એક્સ ને જ્યાં પી અને ક્યુ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોય અને ક્યુ નું અવિભાજ્યમાં અવયવીકરણ બે ની એમ અને પાંચ ની એમ ઘાત સ્વરૂપમાં હોય એટલે કે અને સિવાય કોઈ પણ અવયવ ન હોય ક્યુ નો સ્વરૂપમાં હોય તો તેવા પી બાય ક્યુ સ્વરૂપના અંદર આપણે તેને દર્શાવી શકીએ છીએ ફરી એકવાર જો કોઈક સમય સંખ્યા શાંત દશાંશ નિરૂપણ વાળી હોય તો પી અને ક્યુ એવા બે અવિભાજ્ય પૂર્ણાંકો આપણને મળશે કે અવિભાજ્ય અવયવીકરણમાં આપણને અવયવો બે અને પાંચ જ મળશે તે રીતે સાન દશાન સ્વરૂપ ધરાવતી સમય સંખ્યાને આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ અહીં હવે એક શરત આપી છે કે જ્યાં એન અને એમ અનુર પૂર્ણાંકો છે તો આ અનુર શબ્દોનો અર્થ આપણે પહેલા પણ સમજી ચૂક્યા છે કે છીએ એટલે એવી સંખ્યા જે ઋણ ન હોય એટલે કે એન અને એમ એ ધન પૂર્ણાંકો છે હવે આના પર આધારિત બીજો એક પ્રમય આપણે જોશું પ્રમેય એક પોઈન્ટ છ જે પ્રમેય એક પોઈન્ટ છ પણ આપણને એ જ રીતે સૂચવે છે આનાથી આનું પ્રમેય આપણે કહી શકીએ તો શું તેના અંદર એમ કહ્યું છે કે જો કોઈ સંખ્યાનું પી બાય ક્યુ સ્વરૂપમાં છેદમાં આવેલો ક્યુ તેની પાસે માત્ર ને માત્ર બે અવયવો બે અને પાંચ જ હોય એના સિવાય

કે જો એક્સ બરાબર પી બાય માં ક્યુ નું ક્યુ ક્યાં છે ના કે ક્યુ ના અવયવો આપણે એ રીતે પાડીએ કે દરેકે દરેક અવયવ માત્ર ને માત્ર અવિભાજ્ય હોય અને જો એ અવયવીકરણ કરતા આપણને અવિભાજ્ય અવયવો બે અને પાંચ સ્વરૂપે જ મળે જ્યાં n અને m એ અનુપૂર્ણાંક હોય તો x નું દશાંશ નિરૂપણ શાંત હોય જો આ પ્રમેય 1.5 અને 1.6 બંનેનો અર્થ એકનો એક જ છે 1.5 નું પ્રતીત પ્રમેય પ્રમેય 1.6 છે મિત્રો આ ઉપરાંત આપણે એક બીજો અગત્યનો એક મુદ્દો જોશું એક નાની અમસ્તી ગણતરી જોશું જે આગળ દાખલાઓની ગણતરી સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે તો જો આપણે આપણી પાસે બેની એન ઘાત ગુણ્યા પાંચ ની એન ઘાત આ રીતે આપણે લખી શકીએ એ જ રીતે જો એનો ઉદાહરણ સમજવા માટે આપણે એક ઉદાહરણ લીધું છે કે જો આપણી પાસે સો હોય તો સો એ દસ નો વર્ગ છે સો શું છે એ દસ નો વર્ગ છે અને આ દસ ના વર્ગને લખી શકીશ બે નો વર્ગ ગુણ્યા પાંચ નો વર્ગ કઈ રીતે જોઈએ આપણે આ બે નો વર્ગ ગુણ્યા પાંચ નો વર્ગ શું મળવું જોઈએ સો મળવું જોઈએ તો આપણે જોઈએ કે બે નો વર્ગ બે નો વર્ગ એટલે કેટલા થશે આપણે ચાર લખી શકીએ બે નો વર્ગ એટલે ચાર થાય ગુણ્યા પાંચ નો વર્ગ તો પાંચ નો વર્ગ એટલે પચીસ થશે સો થશે તો પચીસ ચોક સો થાય એટલે આ સો ને આપણે બે નો વર્ગ ગુણ્યા પાંચ નો વર્ગ સ્વરૂપે લખી શકે એ જ રીતે જો આપણને એક હજાર આપ્યો હોય તો તો એક હજાર જો આપણી પાસે હોય અહીં જોઈએ જો આપણી પાસે અહીં એક હજાર હોય તો એક હજાર ને આપણે શું લખી શકીશું દસ નો ઘન લખાય ને એક હજાર ને આપણે લખી શકીશું દસ નો ઘન અને દસ નો ઘન હોય તો એને આપણે અહીં લખી શકીશું બે નો ઘન ગુણ્યા પાંચ નો ઘન આ રીતે આપણે એને લખી શકીએ એ જ રીતે જો દસ હજાર હોય તો દસ હજારમાં એકની પાછળ કેટલા હોય છે એટલે આપણે એને દસ ની ચાર ઘાત સ્વરૂપે લખી શકીએ અને એ જ દસ ની ચાર ઘાતને બે ની ચાર ઘાત ગુણ્યા પાંચની ચાર ઘાત સ્વરૂપે લખી શકાય તો મિત્રો ફરી એકવાર જોઈએ જો દસ હોય તો આપણે એને દસ ની એક ઘાત લખી શકીએ અને એ જ દસ ની એક ઘાત ને આપણે લખીશું બે ની એક ઘાત ગુણ્યા પાંચ ની એક ઘાત સો હશે એટલે પાછળ બે મીંડા છે તેને આપણે લખી શકીશું દસ ની બે ઘાત અને એ જ દસ ની બે ઘાત ને આપણે લખી શકીશું બે નો વર્ગ ગુણ્યા પાંચ નો વર્ગ હજાર હશે તો એક ની પાછળ ત્રણ શૂન્ય છે એટલે તેને આપણે લખી શકીશું દસ ની ત્રણ ઘાત અને એ જ દસ ની ત્રણ ઘાત ને આપણે લખી શકીએ બે ની ત્રણ ઘાત ગુણ્યા ની ત્રણ ઘાત જો એ થી વધીને દસ હજાર હોય તો એકની પાછળ ચાર શૂન્ય હશે એને જ આપણે લખી શકીશું દસ ની ચાર ઘાત અને એ દસ ની ચાર ને આપણે લખી શકીએ બે ની ચાર ઘાત ગુણ્યા પાંચની ચાર ઘાત એ જ રીતે એક લાખ હશે તો એકની પાછળ પાંચ શૂન્ય હશે અને એને જ આપણે લખી શકીશું દસ ની પાંચ ઘાત અને આ જ દસ ની પાંચ ઘાત આપણે લખી શકીએ બે ની પાંચ ઘાત ગુણ્યા પાંચ ની પાંચ ઘાત તો મિત્રો આ એક ગાણિતિક નાનું અમસ્તુ પગથિયું હતું જે આપણને અહીં ખૂબ જ ઉપયોગી થશે આગળના દાખલાઓની ગણતરીમાં મને ઉમીદ છે કે તમને દરેકને આ બાબત સમજ પડી ગઈ હશે હવે આપણે આપણી ચર્ચાને આગળ વધારીશું અને આ પ્રકરણના અંતિમ સ્વાધ્યાય તરફ આગળ વધીશું તો પ્રકરણનું અંતિમ સ્વાધ્યાય સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર જેના પ્રમેય એક પોઈન્ટ છ આધારિત દાખલાઓ આપણને આપ્યા છે તો તેમાં પ્રશ્ન એક અને પ્રશ્ન બે બે પ્રશ્નો છે જેને અહીં આપણે એક જ પ્રશ્ન સ્વરૂપે લઈ લીધા છે કે અનંત અને આવૃત છે તે જણાવો પ્રશ્ન એકમાં માત્ર અહીં સુધી જ પૂછ્યું છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા દર્શાવો કે જે સંખ્યાઓ આપી છે તેમનું નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે એટલે કે જે પણ સંખ્યાઓ આપી હશે તેનું નિરૂપણ તો શાંત હશે તો અનંત આવૃત હશે તો આપણે નક્કી કરવાનું છે કે તે સંખ્યાનું દશાંત સ્વરૂપ શાંત છે કે અનંત અને આવૃત છે પ્રશ્ન બેમાં એમ કહ્યું છે કે આપેલી સંખ્યાઓમાંથી જેનું પણ શાંત દશાન સ્વરૂપ હોય તેનું દશાંત સ્વરૂપ મેળવવાનું છે અહીં આપણે ફરી એકવાર પ્રમય જોઈ લઈએ કે પ્રમય એક પોઈન્ટ છ માં એમ કહ્યું છે કે જે પણ સંખ્યાનો છેદમાં આવેલી સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ કરતા તે બે ની અને પાંચની એમ ઘાત સ્વરૂપે મળે તો અને તો જ તે સંખ્યાનું દશાંત સ્વરૂપ શાંત હોય એટલે શાંત હોવા માટેની શરત શું છે કે છેદનું અવિભાજ્ય અવયવીકરણ બે ની એનઘાત અને પાંચ ની એમ ઘાત સ્વરૂપનું હોવું જોઈએ એનો મતલબ છેદ ને બે અને પાંચ સિવાયનો અન્ય કોઈ પણ અવિભાજ્ય અવયવ હોવો જોઈએ નહીં તો જ તે સંખ્યા શું થશે શાંત દશાંત નિરૂપણ વાળી સંખ્યા થશે આ સાથે હવે આપણે આપણા પ્રથમ દાખલા તરફ આગળ વધીશું તો પ્રથમ દાખલો આપણને આપ્યો છે તેરના છેદમાં ત્રણ હજાર એકસો ને પચીસ આના છેદમાં આવેલી સંખ્યા ત્રણ હજાર એકસો ને પચીસ જે છે તે ત્રણ હજાર એકસો ને પચીસ નું અવિભાજ્ય અવયવીકરણ કરીશું એનો એ કે આપણે એનો એવા અવયવો પાડીશું કે જે બધા જ અવયવો અવિભાજ્ય સંખ્યાઓ હોય જોઈએ આપણે એકસો પચીસ નું અવિભાજ્ય અવયવીકરણ જોઈએ તો ત્રણ હજાર એકસો છે તો અંતની સંખ્યા અંતમાં આવેલી સંખ્યા પાંચ છે એટલે તેથી આપણે એને પાંચ વધે ભાગીશું તો દરેક વિદ્યાર્થીને વિનંતી કે તે પોતાની નોટબુક ના અંદર વિડીયો પોઝ કરીને ને પાંચ વડે ભાગે એકસો પચીસ ને જ્યારે આપણે પાંચ વડે ભાગાકાર કરીશું તો પાંચ વડે ભાગાકાર કરતા આપણને ભાગફર મળશે છસો ને પચીસ જોઈએ આપણે એને કઈ રીતે મળે છે ત્રણ હજાર એકસો પચીસ પાંચ ભાગીશું ત્રણ હજાર એકસો પચીસ ને આપણે પાંચ ભાગીશું તો પહેલા પાંચ થી આપણે ભાગ ચલાવીએ તો પાંચ છીસ બાદ બાકી કરીશું તો આ બાદ બાકી કરતા આપણને જવાબ મળશે એક ફરી ઉપરથી આપણે બે ને ઉતારીશું ફરી ભાગ ચલાવશું તો પાંચ દુ દસ બાદ બાકી કરીશું અને બાદ બાકી કરતા આપણને જવાબ મળશે બે ઉપરથી ને ઉતારીશું અને ભાગ ચાલશે પાંચું પાંચું પચીસ ફરી ભાત બાકી કરીશું આ બંને અને બાદ બાકી આપણને મળશે શૂન્ય એટલે અહીંયા આપણે ભાગાકારની પ્રક્રિયાનો અંત આવશે અને આપણને ભાગફળ છસો ને પચીસ મળશે એનો મતલબ કે પાંચ ગુણ્યા છસો પચીસ ત્રણ હજાર એકસો ને પચીસ થશે તો આપણે પ્રથમ ભાગ ચલાવીએ તો છસો પચીસ આપણને મળશે હવે આગળ આપણે છસો પચીસ ને ભાગ ચલાવીશું ફરી આપણે જોઈએ અહિયાં તો આપણને છસો પચીસ ના અંદર એકમનો અંક જે છે તે પાંચ દેખાઈ રહ્યો છે એનો મતલબ ફરીથી આપણે છસો પચીસ નો ભાગ ચલાવી શકીશું પાંચ વધે તો આ છસો પચીસ આપણે લઈ લઈએ એને આપણે ભાગીશું પાંચ વધે માફ કરજો થોડું માઉસ ડિસ્ટર્બ થવાને કારણે બે બરાબર લખાયો નથી આપણે ફરી એકવાર પ્રયત્ન કરીએ તો છસો પચીસ આ છસો પચીસ ને આપણે પાંચ વડે ભાગીશું તો પાંચ એકા પાંચ બંનેની બાદ બાકી કરતા આપણને એક મળશે ઉપરથી બે ને ઉતારીશું આપણે પાંચ દુ દસ બાદ બાકી બે મળશે ઉપરથી પાંચ ઉતારીશું પાંચું પાછું પચીસ એકસો પચીસ ગુણ્યા પાંચ છસો પચીસ થશે એટલે આગળ આપણું અવિભાજ્ય અવિકરણ આગળ વધશે હવે મિત્રો ફરીથી આપણે જોઈએ તો અહીં એકમનો અંક જે આપણને મળે છે તે એકમનો અંક ફરીથી પાંચ છે એટલે તમે દરેક જણ પોતાની નોટબુકના અંદર પાછળના પાના પર ગણતરી કરશો અને તો મિત્રો પાંચ વધે ફરીથી તમે આગળ ભાગ ચલાવશો તો આપણને ખબર છે પચીસ પંચા એકસો થાય છે અને ત્યારબાદ પાછું પાછું પચીસ તો અહીંયા આપણે જોઈશું તો પાંચ કેટલા વાર મળીએ છીએ પચીસ બરાબર પાંચ ની પાંચ ઘાત થાય ત્રણ હજાર એકસો પચીસ બરાબર પાંચ ની પાંચ ઘાત થાય તેથી આપણે આ ત્રણ હજાર એકસો પચીસ ને અહીં લખી શકીશું કે ત્રણ હજાર એકસો પચીસ બરાબર પાંચ ની પાંચ ઘર એટલે આ ત્રણ હજાર એકસો પચીસ નું અવિભાજ્ય અવયવીકરણ કરતા આપણને બે અવયવો મળે છે એક આપણને બે મળે છે જેની શૂન્ય ઘાત છે અને બીજો મળે છે અવયવ મળે છે મિત્રો અહીં આ આપેલી સંખ્યાનું છેદ જે છે તે પ્રમાય એક પોઈન્ટ છ મુજબ બે ની એન ઘાત અને પાંચની એમ ઘાત સ્વરૂપની છે જ્યાં એન બરાબર શૂન્ય મળે છે આપણને અને એમ બરાબર પાંચ મળે છે તો આ પ્રકારનું દશાંત સ્વરૂપ હોવાથી પ્રમેય એક પોઈન્ટ છ આપણને એમ સૂચવે છે કે આવી જે સંખ્યા છે તેનું દશાંત સ્વરૂપ કેવું હશે શાંત દશાંત સ્વરૂપ છે હવે આપણે આગળ વધીએ તો પ્રશ્ન બે ના અંદર કહ્યું છે કે જો દશાંત સ્વરૂપ શાંત હોય તો તે દશાંત સ્વરૂપ મેળવો જો દશાંત સ્વરૂપ શાંત હોય તો તે દશાંત સ્વરૂપ મેળવો તો હવે આપણે તેર ના ત્રણ હજાર એકસો ના ત્રણ હજાર સ્વરૂપ મેળવીશું તો પ્રશ્ન બે દાખલા નંબર એક તેરના છેદમાં ત્રણ ને આપણે અહીં લખી શકીશું તેરના છેદમાં પાંચ ની પાંચ તેરના છેદમાં પાંચની પાંચ ઘાત આપણે લખી શકીશું તો અહીં આપણે કઈ રીતે લખી શકીએ કારણ કે આપણે સાબિત કર્યું ત્રણ હજાર એકસો પચીસ બરાબર પાંચની પાંચ ઘાત તો આપણે એનો અહીં ઉપયોગ કરી રહ્યા છીએ ત્રણ હજાર એકસો પચીસ ની જગ્યા પર આપણે લખીએ છીએ પાંચની પાંચ ઘાત આગળ વધીએ તો હવે મારે છેદ જે છે તે છેદને ને દસ ની ઘાતાંકના સ્વરૂપના અંદર ફેરવવો છે અને એના માટે મેં શું કરું છું અંશ અને છેદ ને બે ની પાંચ ઘાત થી ગુણું છું અને બે ની પાંચ ઘાત થી ભાગું છું ધ્યાન રાખજો આપણે હમણાં જ આપણે અંતિમ એક ગણતરી જોઈ હતી કે જો દસ હોય તો એને દસ ની એક ઘાત અને એ જ દસ ની એક ઘાત ને આપણે બે ની એક ઘાત અને પાંચ ની એક ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ જો સો હોય તો તેને દસ ની બે ઘાત અને એ દસ ની બે ને આપણે બે ની બે ઘાત અને પાંચની અને પાંચની બે ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ છીએ એનો જ આપણે અહીં ઉપયોગ કરી રહ્યા છીએ પાંચની પાંચ ઘાત આપી છે જો એને મેં બેની પાંચ ઘાત વધે ગુણું તો છેદમાં મને દસ ની પાંચ ઘાત મળી જશે અને તેના કારણે મેં સરળ રીતે આપેલી સંખ્યાનું દશાંશ સ્વરૂપ મેળવી શકીશ તો મિત્રો આપણે શું કરવાનું છેદના અંદર જો પાંચ ની પાંચ ઘાત છે તો એને દસ ની પાંચ ઘાતમાં ફેરવવા માટે ભાગીશ તો અહીં મેં ઘાત થી અંશને ગુણું છું અને બે ની પાંચ ઘાત થી છેદ ને ગુણું છું જેથી મને છેદના અંદર દસ ની પાંચ ઘાત મળી જશે તો હવે જોઈએ આપણે આગળ શું થશે બે ની પાંચ ઘાત એટલે શું થશે બત્રીસ થાય બે ની પાંચ ઘાત એટલે કેટલા થાય બત્રીસ થશે કઈ રીતે જોઈ લઈએ બે ની પાંચ ઘાત એટલે આપણે લખી શકીશું બે ની પાંચ ઘાત એટલે આપણે લખી શકીએ બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોલ સોલ દુ બત્રીસ એટલે બે ની પાંચ ઘાત બરાબર અહીં મેં બત્રીસ લખી દીધા અને છેદમાં થઈ ગયું બે ની પાંચ ગુણ્યા પાંચ ની પાંચ ઘાત આગળ વધીશું તો આપણે અંશમાં તેર અને બત્રીસ નો ગુણાકાર કરીશું તમને દરેક વિનંતી કે તેર અને બત્રીસ નો ગુણાકાર તમે દરેક પોતાની નોટબુકમાં નોંધો બરાબર છે અને ગુણાકાર કર્યા પછી અહીં આપેલા જવાબ સાથે એની ચકાસણી કરો મિત્રો તમને તેર અને બત્રીસ નો ગુણાકાર મળ્યો હશે ચારસો સોળ અને આ બે ની પાંચ ઘાત અને પાંચની પાંચ મેં લખી શકું બે ગુણ્યા પાંચ ની પાંચ ઘાત જે ધોરણ નવ ના પ્રકરણ માં આપણે શીખીને આવ્યા ધોરણ નવ ના પ્રકરણ માં આપણે એના વિશે શીખીને આવ્યા છે આગળ વધીશું તો અને જ આપણે લખી શકીશું દસ ની પાંચ ઘાત કારણ કે બે ગુણ્યા પાંચ થશે દસ તો દસ ની પાંચ ઘાત એટલે થશે ચારસો સોલ છેદ માં કેટલા થયા એક લાખ એકની પાછળ અહિયાંથી આપણે પાંચ સ્થાન દશાંશ ચિહ્ન ને આગળ ખચડીશું તો હમણાં દશાંશ ચિહ્ન છ પછી છે તેને પાંચ સ્થાન આગળની તરફ લેતા એક બે ત્રણ ચાર એટલે અહિયાં એક શૂન્ય આવશે પછી પાંચ અહીંયા એક શૂન્ય આવશે ત્યાર પછી દશાંશી ના આવશે એટલે અંતિમ દશાંશ દશાંશું થશે આપણે છૂટા છૂટા બોલીશું અને આપણે કદી પણ એમ નહીં બોલીશું શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય ચારસો સોળ આવું બોલી શકાય નહીં આપણે કહીશું શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય ચાર દશાંત સ્વરૂપ મળી ગયું શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય ચારસો સોળ હવે આપણે આગળ વધીશું આ જ પ્રકારનો બીજો એક દાખલો આપણે અહીં જોઈશું અને અને દાખલામાં આપણે કયું છે પ્રશ્ન એક નો દાખલા નંબર બે સત્તર છેદ આઠ તો આપણે એનું પર દશાંત સ્વરૂપ ચકાસીશું આગળ કર્યું તેજ મુજબ છેદનું આપણે અવિભાજ્ય અવયવીકરણ કરીશું અને છેદનું અવિભાજ્ય અવયવીકરણ એમ તો દરેકને ખબર જ છે આપણને કે બે નો ઘન એટલે આઠ તેમ છતાં જો કોઈને ખબર ન હોય તો આપણે આઠનું અવિભાજ્ય અવિકરણ અહીં જોઈ લઈએ તો થશે બે ચોક આઠ પછી થશે બે દુ ચાર ને પછી આપણને બે ગુણ્યા બે ગુણ્યા બે બે નો ઘન મળશે એટલે આઠ બરાબર બે નો ઘન થાય એટલે ફરીથી આપણે લખી શકીશું કે બે નો ઘન બરાબર બરાબર બે બે નો ઘન ની ની ઘાત ગુણ્યા એટલે પણ છેદ જે છે તે છેદ બે ની એન ઘાત અને ની એમ ઘાત સ્વરૂપનું છે કઈ રીતે બે ની એન ઘાત અને ની એમ ઘાત સ્વરૂપનું છે આગળ સમજ્યા હતા તે જ રીતે ફરીથી આને આ બે ની ત્રણ ઘાત ને જ મેં લખી શકું બે ની ત્રણ ઘાત ફરી મેં લખી આપણે ફરી એકવાર લખી શકીશું બે ની ત્રણ ઘાત બરાબર બે ની ત્રણ ઘાત ગુણિયા પાંચની શૂન્યુ કયું પાંચ બે ની એનઘાત અને પાંચ ની એમ ઘાત નું હોવાથી આ દશાંત સ્વરૂપ પણ આપણને શાંત દશાંત સ્વરૂપ મળશે હવે અહીં શાંત દશાંત સ્વરૂપ હોવાને કારણે આપણે ફરી એકવાર સ્વરૂપ સ્વરૂપ દશાંત સ્વરૂપ ધરાવે તો એનું દશાન સ્વરૂપ મેળવો એટલે આપણે આગળ દશાંત સ્વરૂપ મેળવીશું અહીં ભૂલથી દાખલો એક લગાઈ ગયું છે આ છે પ્રશ્ન બે નો દાખલા નંબર સ્વરૂપ મેળવીએ તો આપણે અહીં મેળવ્યું કે આઠ બરાબર બે નો ઘન છે આઠ બરાબર બે નો ઘન છે એટલે આપણે આઠ ની જગ્યા પર બે નો ઘન લખી દીધું ફરી વાર આપણે આ છેદ ને દસ ના ઘાતાંક ના સ્વરૂપ સ્વરૂપના અંદર ફેરવવા માટે બે ની ત્રણ ઘાત છે એટલે અંશ અને છેદ ને બંને આપણે પાંચ ની ત્રણ ઘાત વધે ગુણીશું એનો મતલબ કે સત્તર છેદ માં બે ની ત્રણ ઘાતને આપણે પાંચ ની ત્રણ ઘાત વધે ગુણીશું અને પાંચ ની ત્રણ ઘાત વધે ભાગીશું એટલે પાંચ ની ત્રણ ઘાત આપણે જાણીએ પાંચ પચીસ ને પચીસ પંચા એકસો પચીસ તો પાંચ ની ત્રણ મૂલ્ય મૂકીશું ગુણ્યા પાંચ ની ત્રણ ઘાત મળશે એને આગળ સત્તર ગુણ્યા એકસો પચીસ દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની નોટબુક ના અંદર વિડીયો પોઝ કરીને સત્તર ગુણ્યા એકસો પચીસ ની ગણતરી કરશે અને પોતાનો જવાબ ચકાસશે તો આ સત્તર ગુણ્યા એકસો પચીસ તમને બે હજાર એકસો પચીસ મળ્યું હશે અને છેદને આપણે બેની બે ગુણ્યા પાંચ આખાની ત્રણ ઘાત સ્વરૂપે લખી શકીએ આગળ વધીશું તો બે ગુણ્યા પાંચ દસ થાય અને બે ગુણ્યા પાંચ દસ થાય એટલે દસ ની ત્રણ ઘાત લખી શકીએ દસ ની ત્રણ ઘાત એટલે દસ ગુણ્યા દસ સો અને સો ગુણ્યા દસ એક હજાર એટલા આગળ આપણે લખી શકીશું બે હજાર એકસો પચીસ છેદમાં દસ ની ત્રણ ઘાતની જગ્યા એક હજાર અને હવે છેદમાં કેટલા શૂન્ય છે એકની પાછળ શૂન્ય છે એટલે ચિહ્ન સ્થાન ડાબી તરફ ખસે તો દશાંશ ચિહ્ન હમણાં ક્યાં છે પાંચ પછી છે તે ત્રણ સ્થાન ડાબી તરફ ખસે એટલે એક બે અને ત્રણ એટલે મને મળશે બે પોઈન્ટ એક બે પાંચ ફરી એકવાર દશાંશ ચિહ્ન પછીની સંખ્યા જે છે તેને આપણે છૂટા છૂટા દરેક અંકને આપણે છૂટા છૂટા બોલીશું તો સત્તર છેદમાં આઠ આપણને મળશે બે પોઈન્ટ એક બે પાંચ તો આ થયો આપણો દાખલા નંબર બે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું હજી તમારી માટે એક દાખલો આપણી પાસે અહીં ઉપસ્થિત છે અહીં ફરીથી આપણને ચોસઠ છેદમાં ચારસો પંચાવન આપવામાં આવ્યું છે તો આપણે જોઈએ ફરી છેદમાં આપેલી સંખ્યા ચારસો પંચાવન જે છે તેનું આપણે અવિભાજ્ય અવયવીકરણ કરીશું તો અહીં ફરી આપણે જોઈએ તો એકમનો અંક પાંચ હોવાથી પાંચ ભાગ ચલાવીશું સરળ હવે એકાણું કયા ઘડિયામાં આવશે તો એકાણું આવશે તેર ના ગડિયામાં તો તેર સતામ એકાણું એટલે આપણે સાત થી ભાગ ચલાવીએ તો આપણને મળશે સાત ગુણ્યા તેર એકાણું મળે અને તેર પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે આગળ ભાગ ચાલશે નહીં તો આપણે ચારસો પંચાવન બરાબર લખી શકીશું પાંચ ગુણ્યા સાત ગુણ્યા તેર હવે મિત્રો આપણે જોશું કે આગળના બે દાખલાના અંદર છેદનું અવિભાજ્ય અવયવીકરણ કરતા આપણને કાં તો બે અથવા તો પાંચ અથવા તો બે અને પાંચ મળ્યા હતા હવે અહીં હવે અહીં આપણને પાંચ બે અને પાંચ સિવાય પણ અન્ય અવિભાજ્ય સંખ્યા સાત અને તેર મળે છે પ્રમેય એક પોઈન્ટ છ ના અંદર કહ્યું હતું કે જો એક્સ બરાબર પી છેદમાં ક્યુ માં ક્યુ નું અવિભાજ્ય અવયવી કરણ બે ની એન ઘાત અને પાંચ ની એમ ઘાત સ્વરૂપે હોય તો તેનું દશાંશ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ મળે પરંતુ અહીં

પ્રશ્ન બે ના અંદર આ દાખલાની ગણતરી કરવાની આવશે નહીં કારણ કે પ્રશ્ન બે માં કહ્યું છે કે જો દશાંત સ્વરૂપ શાંત હોય તો જ એનું સ્વરૂપ મેળવવાનું છે અહીં સ્વરૂપ શાંત નથી તેથી આપણે ચોસઠ છેદમાં ચારસો પંચાવન નું દશાંત સ્વરૂપ મેળવશું નહીં આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો બીજો એક દાખલો આપણે દાખલા નંબર પાંચ લઈશું દાખલા દાખલો કરાવ્યો અને હવે સીધા પાંચમા દાખલા પર આવી ગયા તો મિત્રો ચોથો દાખલો જે છે તે ગૃહ કાર્યના અંદર છે એટલે તમારે દરેકે એ દાખલો ગૃહ કાર્યમાં કરવાનો છે હવે અહીં પ્રશ્ન પાંચ દાખલા નંબર પાંચ આપણને આપ્યું છે ઓગણત્રીસ છેદમાં અવયવીકરણ કરીશું તો ત્રણસો તેતાલીસ નું અવિભાજ્ય અવયવીકરણ અહી આપણને મળશે સાત થી ભાગ ચલાવીશું આપણે તો આપણને સાત થી ભાગ ચલાવતા અહીં સાત ચોક અઠાવીસ અને આપણને મળશે ઓગણપચાસ ગુણ્યા સાત ફરી એકવાર આપણે ત્રણસો ને સાત ભાગીશું અને સાત ભાગતા આપણને મળશે ઓગણ પચાસ અને સાત યુ સાત યુ ઓગણપચાસ એટલે ત્રણસો તેતાલીસ બરાબર સાત નો ઘન ત્રણસો તેતાલીસ બરાબર સાત નો ઘન આપણને મળશે હવે ત્રણસો તેતાલીસ છે અહીં બે અને પાંચ એવો કોઈ પણ અવયવ નથી એટલે અહીં છેદમાં આવેલી સંખ્યા જે છે તેનું દશાંત સ્વરૂપ બે ની એન અને પાંચ ની એમ ગત સ્વરૂપનું ન હોવાને કારણે આ સંખ્યા જે છે તેનું દશાંત સ્વરૂપ શાંત દશાંત સ્વરૂપ નથી અને જો તે શાંત ન હોય તો રકમના હિસાબે તે અનંત અને આવૃત છે તો આ રકમના હિસાબ આપણે કહીશું કે આ દશાંશ સ્વરૂપ નથી મિત્રો આગળ વધીએ તો આપણી સમજ બીજો એક દાખલો ઉપસ્થિત છે અહી ગણતરી આપણા માટે સરળ છે કારણ કે છેદ જે છે તે આપણને બે અને પાંચ ના ઘાતાંક સ્વરૂપે આપ્યું છે એનો મતલબ કે છેદનું અવિભાજ્ય અવયવીકરણ કરવું જરૂરી નથી કારણ કે છેદમાંથી પાંચ ની બે ઘાત એટલે કે અવિભાજ્ય અવયવો બે અને પાંચ સ્વરૂપે જ આવેલું છે તેની દેખીતી રીતે આપણે અહીં કહી શકીએ કે આ સંખ્યા જે છે તે શાન દશાંશ સ્વરૂપ વાળી સંખ્યા તો અહીં આપણે અવયવીકરણ કરવાની કોઈ જરૂર નથી એટલે આપણે આ ભાગને ખાલી છોડી દઈશું અહીં આપણે કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની રહેતી નથી અવયવીકરણની પરંતુ પ્રશ્ન બે માં પ્રશ્ન બે ના અંદર આપણે આ સંખ્યાનું દશાંશ સ્વરૂપ મેળવવું પડશે તો સંખ્યાનું દશાંશ સ્વરૂપ આપણે જોઈએ પ્રશ્ન બે દાખલા નંબર છ છે આપણી પાસે તેવીસ છેદ બે ની ત્રણ ગત અને પાંચ ની બે ગત તો હવે આપણે અહીં ત્રણ ઘાત થઈ જાય તો આ થશે તેવીસ ગુણ્યા પાંચ છેદમાં બે ની ત્રણ ઘાત ગુણ્યા પાંચ ની ત્રણ ઘાત હવે તેવીસ પચાસ એકસો પંદર થશે ગુણાકાર દરેક કરીને ચકાસી લેજો અને આ બે ની પાંચ પાંચ માં દસ ની ત્રણ ઘાત બરાબર આપણે લખી શકીશું એકસો પંદર ભાગ્યા હજાર અને આ એકસો પંદર ભાગ્યા હજાર થશે શૂન્ય પોઈન્ટ એક એક પાંચ તો આપણને અહીં દશાંત સ્વરૂપ મળી ગયું શૂન્ય પોઈન્ટ એક એક પાંચ હવે આપણે આગળ વધીએ મિત્રો બીજો એક દાખલો આપણે જોઈશું સિત્તોતેર છેદમાં બસો ને દસ અવય દસ નું અવિભાજ્ય અવિકરણ અંતિમ અંક શૂન્ય હોવાને કારણે આપણે બે થી ભાગ ચલાવી શકીશું તો બે થી ભાગ આપણે ચલાવીએ તો આપણને મળશે બે દાન વીસ બચિયા એક એટલે ઉપરથી શૂન્ય

આપણે અવિભાજ્ય અવયવીકરણ કરતા મળશે તો ક્રમમાં ગોઠવવું જરૂરી વધુ સારું રહે એટલે થશે બસો દસ બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત તો ફરી અહીં આપણે દશાંત અહીં બસો દસ ને જોઈએ તો આ બસો દસ જે છે તે આપણે મળશે બસો દસ આપણને કઈ રીતે મળશે તો આ બસો દસ ના અંદર અને પાંચ સિવાય અન્ય સંખ્યાઓ અને અને મળે છે દસ નો અવિભાજ્ય ઘન બે ની ઘાત અને પાંચ ની એમ ઘાત સ્વરૂપનું ન હોવાથી ની બેની ઘાત અને પાંચ ની એમ ઘાત સ્વરૂપનું ન હોવાથી આપણી આ સંખ્યા જે છે તે અનંત આવ પૂર્ણ થશે પ્રશ્ન બે પણ આપણો આની સાથે પૂર્ણ થશે આગળ વધીએ આપણે નવા પ્રશ્ન તરફ પ્રશ્ન ત્રણ તો પ્રશ્ન ત્રણ માં મિત્ર આપણે કહ્યું છે કે આપણે કેટલીક વાસ્તવિક સંખ્યાનું દશાંશ નિરૂપણ આપેલું છે અને નિરૂપણ પરથી આપણે નક્કી કરવાનું છે કે જો એ સંખ્યાને આપણે પી q સ્વરૂપમાં ફેરવીએ તો q ના અવિભાજ્ય અવયવો કેવા હશે ફરીથી આપણે પી q સ્વરૂપમાં ફેરવવાનું નથી જો પીવાય ક્યુ સ્વરૂપમાં ફેરવવામાં આવે તો ક્યુ ના અવિભાજ્ય અવયવો કયા હશે કેવા હશે તેના વિશે આપણે શું કહી શકીએ તે જણાવવાનું છે અને એના માટે એક પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ છ બંનેનો ઉપયોગ કરીશું તો આગળ વધીએ આપણે મિત્રો તો આ છે તેતાલીસ પોઈન્ટ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ

અને સમય સંખ્યા જો હોય તો તેના દશાંત સ્વરૂપ બે પ્રકારના હોય કાં તો શાંત હોય અથવા તો અનંત આવૃત હોય અહીં દશાંત સ્વરૂપ શાંત છે અને શાંત દશાંત સ્વરૂપમાં તે આપણે પ્રમેય એક પોઈન્ટ છ માં શીખી ગયા કે જો દશાંત સ્વરૂપ શાંત હોય તો પી બાય ક્યુ સ્વરૂપમાં છેદમાં આવેલા ક્યુ જે છે તે બે ની એન ઘાત અને પાંચ ની એમ ઘાત સ્વરૂપે આપણને જોવા મળે એનો મતલબ કે છેદ ક્યુ ને બે અને પાંચ સિવાય કોઈ પણ અવયવ જોવા મળશે એ જ પ્રશ્ન ત્રણ નો દાખલા નંબર બે જોઈશું તો અહીં છે શૂન્ય પોઈન્ટ એક બે શૂન્ય એક બે શૂન્ય શૂન્ય એક બે શૂન્ય 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 એક બે શૂન્ય 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 આ રીતે સ્વરૂપ આપેલું છે પરંતુ આ અનંત પ્રકારનું દશાંશ સ્વરૂપ અહી આવૃત પ્રકારનું નથી આ અનાવૃત પ્રકારનું છે કારણ કે દશાંશ ચિહ્ન પછીની સંખ્યા બદલાયા કરે છે કોઈ એક જ પ્રકારની સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થઈ નથી રહ્યું તેથી આ દશાંશ સ્વરૂપ અનંત અને અનાવૃત હોવાથી આપેલી ચર્ચા કરવાના નથી આગળ વધીએ તો બીજો એક દાખલો આપણે જોશું અંતિમ દાખલો છે આ સ્વાધ્યાયનો નો તે છે તેતાલીસ પોઈન્ટ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નો તો આપણે આ બાર વિશે ધોરણ નવ માં આપણે જાણી ગયા છે આ ચિહ્ન વિશે બાર ચિહ્ન વિશે આપણે ધોરણ અંદર ગયા છે મિત્રો તો આ જે ચિહ્ન છે તેના હિસાબે આપણે લખી શકીશું તેતાલીસ પોઈન્ટ એક બે ત્રણ ચાર

પુનરાવર્તન અવિરત ચાલતું રહેશે સાત આઠ નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અનંત સુધી મળતું જ રહેશે અને જો આ રીતે આપણને અનંત સુધી મળતું રહે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો એનો મતલબ કે આ દશાંત સ્વરૂપ જે છે તે અનંત અને આવૃત પ્રકારનું છે અને જો દશાંત સ્વરૂપ અનંત અને આવૃત પ્રકારનું હોય જો દશાંત સ્વરૂપ અનંત અને આવૃત પ્રકારનું હોય તો આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા હોય હવે એ સમય સંખ્યા છે પરંતુ દશાંત સ્વરૂપ શાંત નથી અને દશાંત સ્વરૂપ શાંત નથી એનો મતલબ કે આ સમય સંખ્યાનું દશાંત આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં જો દર્શાવીએ અને એને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવીએ તો ના અવિભાજ્ય અવયવોમાં બે અને પાંચ સિવાય અન્ય કોઈ સંખ્યા પણ આપણને મળશે તો મિત્રો આ સાથે આપણું આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે તમને દરેકને વિનંતી આ પ્રકરણના કુલ પાંચ વિડીયો દરેક પાંચે પાંચ વિડીયોનું ફરી એકવાર પુનરાવર્તન કરવું ખૂબ જ જરૂરી છે અને હોમવર્કમાં આપેલા દાખલાઓ સારી રીતે કરવા જરૂરી છે મિત્રો તો આ સાથે આપણે અહીં પ્રથમ પ્રકરણને પૂર્ણ વિરામ આપીશું અને આગળ આપણે પરીક્ષાની તૈયારી માટે આ પ્રકરણને તૈયાર ફરી આપણે પ્રકરણ સંભાવના સાથે આગળ વધીશું તમને દરેકને વિનંતી કે આપણે ધોરણ નવ ના અંદર સંભાવના પ્રકરણ ચર્ચા કરી ચૂક્યા છે તો તમે દરેક ધોરણ નવ ના સંભાવના પ્રકરણનું થોડુંક ઘણું પુનરાવર્તન કરી રાખો તેથી જ્યારે પ્રકરણ ની મેડમ શરૂઆત કરે તો તમને દરેકને યોગ્ય રીતે એ સમજમાં આવી જાય તો આ સાથે આપણે આજના આ વિડીયો સેશનનું પ્રકરણ એકનો તેમજ આ વિડીયો સેશન નો અંત આનીશું તમને બધાને વિનંતી કે ખૂબ જ સારી રીતે અભ્યાસ કરતા રહો السلام عليكم ورحمه الله وبركاته